આ દુનિયાની જેટલી પણ મોટી સેલિબ્રિટી થઈ છે ને, એ દરેકના મૂળમાં એમને મળેલા મા બાપના આશીર્વાદ છે. નરેન્દ્ર મોદી આજે 10 વર્ષથી આ દેશ પર શાસન કરે છે. ખબર છે એમની માં શું નામ હતું? એની માનું હીરાબા. હજી હમણાં જ ઓફ થઈ ગયા 100 વર્ષની ઉંમરે. જ્યારે જ્યારે હીરાબા નરેન્દ્ર મોદીનો જ્યારે પણ જન્મદિવસ આવતો ને, મોદી છે દિલ્હી હોય કે ગાંધીનગર હોય, ત્યાં પહોંચી જતા પોતાની માં પાસે મારા આશીર્વાદ લેતા, માના હાથે એક વસ્તુ ખાય અને પછી જ મોદી પાછા વળતા હતા. આ દેશનો આટલો મોટો વડાપ્રધાન ઓફિસમાં બેસે 9 વાગે ત્યારે પહેલો ફોન પોતાની માને કરતો, બા કેમ છો, સારું છે ને, બસ પછી જ એમના આશીર્વાદ લઈ અને દેશના કામ કરતો હતો. આટલો મોટો વડાપ્રધાન એ આપણને મેસેજ આપે છે કે માના આશીર્વાદ વગર તમે એ પાંદડું પણ હલાવી નથી શકતા. તમે એનાથી પણ મોટા થઈ ગયા કે તમને સવારે ઉઠ્યા પછી તમારા મા બાપના આશીર્વાદ લેવાનું મન ન થાય. અમિતાભનું નામ સાંભળ્યું? મારા પ્રવચનમાં ઘણી વાર અમિતાભનું નામ આવે છે, તમને ખબર છે. એની એક્ટિંગ માટે નથી, હું એનો ફેન છું. જેમ તમે ફેન છો, હું એનો ફેન છું. હું એનો ફેન એટલા માટે કારણ કે પરમ માતૃ. શું નામ અમિતાભની માનું? તેજી બચ્ચન. શું? જયા બચ્ચન નહીં, અમિતાભની માં છે તેજી બચ્ચન. એ તો ગુજરી ગઈ, પણ અમિતાભ મેં નજરે જોઈશ. સાંભળજો, અમારે એક આચાર્ય મહારાજને દાદરથી અમે હિન્દુઝમમાં એડમિટ કરવા લઈ ગયા, અને બરાબર એ જ વખતે સામેથી એક ગાડી આવી. ગાડીનો દરવાજો ખુલ્યો ને એમાંથી 6 ફૂટનો લંબુ બહાર નીકળ્યો. જેવો હિન્દુજા હોસ્પિટલમાં અમે પહોંચ્યા, એ પણ જેવો બહાર નીકળ્યો, આખો હિન્દુજાનો સ્ટાફ નીચે આવ્યો. અમિતાભે જાતે પોતાની માને 2 હાથથી ઊંચા કર્યા, ચેરમાં બેસાડ્યા, હિન્દુજામાં એડમિટ કરવા માટે લઈ આવ્યા, અને પોતાની જાતે પોતાની માની ચેર એને ચલાવીને લિફ્ટ સુધી આવ્યો. બધા કે સર મેને જાઉં, સર મેને જાઉં, સર મેને જાઉં. કોઈની સામે જોયા વગર ખુદ અમિતાભ 10મે માળે તેજી બચ્ચનને લઈ જે વોર્ડ હતો એ વોર્ડમાં ગયો. ફરી ચેરમાંથી પોતાના હાથે પોતાની માને આમ ઉચકી અને બેડ ઉપર સુવડાવી દીધી. જે વખતે જેની દીવાલ જંજીર સોને કુલી અને ધૂમ મચાવતી હોય, કરોડો લોકોનો કરોડો યંગસ્ટરના હૃદયનો જે ધબકાર હોય, એ માણસ પણ પોતાની માની આટલી સેવા કરતો હોય. એકવાર હોલેન્ડમાં એનું શૂટિંગ ચાલતું હતું, અને એમાં સમાચાર મળ્યા કે માં કી તબિયત બિગડી હૈ, અને તરત અમિતાભે પોતાના ડાયરેક્ટરને કીધું શૂટિંગ આગે નહીં ચલેગી, મેં અભી કા અભી ઇન્ડિયા જા રહા હું, મેરી માં બીમાર હૈ. પોતાની માં માટે શૂટિંગ બંધ કરાવી, કહી દીધું આપકો યદી શૂટિંગ આગે ચલાની હૈ તો હીરો કો બદલ દેના, મેં મેરી માં જબ તક અચ્છી નહીં હોગી તબ તક મેં વાપસ નહીં લોટુંગા. પોતાની માને લીલાવતી હોસ્પિટલની અંદર સીધો પહોંચી ગયો. જ્યાં સુધી માં બીમાર હતી ત્યાં સુધી ખડે પગે પોતાની માં સાથે ઉભો રહ્યો. માં જે દિવસે સાચી તેને ઘરે આવી પછી જ પોતાના કામે ચડ્યો. આટલો મોટો હીરો કહી શકાય એ પણ પોતાની માં ખાતર બધું છોડવા તૈયાર હોય. તમારા મા બાપ જ્યારે બીમાર પડે, તમારા મા બાપને ક્યાંક એડમિટ કરવા પડે, તમારી સ્કૂલ, તમારી કોલેજ, તમારી જોબ, તમારી નોકરી, તમારી સર્વિસ, તમારી દુકાન, તમારી ઓફિસને જો તમે છોડી ન શકતા હો તો યાદ રાખજો, તમને હજી તમારા માટે દિલ્હી ભગવાન જેવા મા બાપ પડ્યા છે. એ મા બાપ ખાતર તમારો ધર્મ પણ એકવાર છોડવો પડે તો છોડી દેજો. આખા દિવસમાં એકવાર કદાચ ભગવાનના દર્શન નહીં કરો તો ચાલશે, પણ તમારી માનું મોઢું જોયા વગર તમારો દિવસ ના જવો જોઈએ. ભગવાન છે તમારા મા બાપ, એ ઘરના ભગવાન અને ભગવતી છે.